गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हूँ मयूरीबेन પંચાલ જ્યોતિ વિદ્યાલય તો આજે તમે સમાજશાસ્ત્ર વિષય પર ધોરણ 8માં પાઠ 6 માનવ સંસાધન શીખવા જઈ રહી છું. હવે એમાં આપણે આગળ થોડી પર પાઠની ચર્ચા કરી છે. હવે વસ્તી ગીચતાથી આપણે ફરીથી આગળ શું પાઠ થોડો કરશું, બરોબર? હવે ચોપડી તમારે તમારા હાથમાં રાખવાની છે. પેજ નંબર છે 43. વસ્તી ગીચતા કોઈપણ નિશ્ચિત વિસ્તારમાં વસવાટ કરતી જનસંખ્યાનું પ્રમાણ એ વસ્તી ગીચતા છે, જેમાં દર ચોરસ કિમી સરેરાશ જેટલા લોકોનો વસવાટ થાય તેને વસ્તી ગીચતા કહેવાય. વસ્તી ગીચતા એ ભૌગોલિક, સામાજિક, આર્થિક સ્થિતિ સાથે સંકળાયેલ છે, બરોબર? ભૌગોલિક એટલે જેટલો વિસ્તાર છે એના હિસાબે જોવામાં આવે. જેમ કે એક ઓરડો છે, અહીંયા આપણે ક્લાસરૂમમાં જ બેઠા હોય અને 10 બાળકો આખા ક્લાસરૂમમાં હોય તો આરામથી બધા બાળકો એક એક બેન્ચીસ પર બેસી શકે છે. પણ એ જ એટલા જ ઓરડાની અંદર 70 કે 80 બાળકો જો બેસવાનું કીધું હશે તો દરેકે એકદમ પાસ પાસે બેસવું પડે છે, કાં તો એક જ બેન્ચીસ ઉપર 2 કે 4 જણા 5 જણા વિસ્તાર બેસવું પડે છે. એટલે આ છે વસ્તી ગીચવા, કે કેટલા વિસ્તારમાં કેટલી જનસંખ્યા છે એ વસ્તી ગીચતાનું કારણ બને છે, કે આટલા વિસ્તારમાં આટલા લોકો રહે છે તો ઓછા છે તો એ લોકોની વસ્તી ગીચતા ઓછી છે, અને જો વધુ છે વસ્તી ગીચતા વધુ છે. સામાજિક અને આર્થિક સ્થિતિ સાથે સંકળાયેલ છે. આર્થિક સ્થિતિ એટલે પૈસાનું ધોરણ જેવું હોય. ગરીબ પરિવાર હશે, નાના એક રૂમમાં કે એક રૂમ રસોડામાં 5 કે 6 જણા રહેતા હશે, અને જો પરિવાર બહુ પૈસાવાળો હશે તો દરેકને એક એક ઓરડો ફાળવેલો હોય છે, તો એ બે વસ્તી આર્થિક સ્થિતિમાં ફેરફાર થાય છે. પછી સામાજિક અમુક જગ્યાએ એવું હોય છે કે તમારી પાસે સગવડ હોય, લઈ શકતા હો, પણ બધું ફેમિલી સાથે રહેવા માગતું હોય તો એ લોકોનું એકતાનું એક ધોરણ હોય છે, અને એના હિસાબે બી ઘણા નાના વિસ્તારમાં સાથે રહેતા હોય છે. હવે આટલું જાણો, અહીંયા તમને પ્રાંત દર લખેલો છે, સમગ્ર વિશ્વમાં કેટલું છે, કુલ વસ્તી મિલિયનમાં આપેલી છે એ 6,749.7, એ શું છે, મિલિયનમાં વસ્તી આપેલી છે, કે સમગ્ર વિસ્તારમાં વિશ્વમાં આટલી વસ્તી છે. સરેરાશ વૃદ્ધિદર કેટલો છે, તો 2005 અને 10ની વચ્ચે 1.2% છે. કુલ ઉત્પાદન ઉત્પાદકતા દર 2007નો આપેલો છે 254. બાળ મૃત્યુ દર દર 1049 છે. સરેરાશ આયુષ્ય વર્ષોમાં પુરુષોનું 65.1 અને સ્ત્રીઓનું 69.6 હોય છે. એટલે કે પુરુષો કરતાં સ્ત્રીઓ આયુષ્ય વધારે ધરાવે છે એવું બતાવ્યું છે. આવી જ રીતે વિકસિત દેશો, વિકાસશીલ દેશો અને ભારતમાં કઈ રીતે ચાલે છે, શું છે, કુલ વસ્તી કેટલી છે, સરેરાશ વૃદ્ધિદર કેટલો છે એ તમને આપેલો છે. તમારે એનું નિરીક્ષણ કરી એને યાદ રાખવું. એના પછી વસ્તીના કદની દ્રષ્ટિએ અગ્રિમ 10 દેશો કયા છે, એમાં પહેલું આવે છે વસ્તીના હિસાબે ચીનનો પહેલો નંબર આવે છે, બીજો ભારતનો, ત્રીજો યુએસનો, ચોથો ઇન્ડોનેશિયા, પાંચમો બ્રાઝિલ, છઠ્ઠો પાકિસ્તાન, સાતમો નાઇજીરિયા, આઠમો બાંગ્લાદેશ, નવમો રશિયા અને 10મો જાપાન આવે છે. એ મિલિયનમાં બતાવેલું છે. પછી સૌથી વધુ વસ્તી ક્યાંની છે એ તમને એ હિસાબે ક્રમ આપેલો છે. તો બધાએ આ ચાર્ટનું નિરીક્ષણ કરવું. એના પછી દુનિયાના બધા જ દેશોમાં વસ્તીના વિવિધ પ્રમાણ છે. આપણા દેશમાં પણ વિવિધ પ્રદેશો કે વિસ્તારમાં વસ્તી પ્રમાણ સરખું નથી. નદી કિનારાના મેદાનો, ઔદ્યોગિક વિસ્તારો, મુખ ત્રિકોણ પ્રદેશના ફળદ્રુપ વિસ્તારોમાં વસ્તી ગીચતા જોવા મળે છે. એટલે કે જ્યાં લોકોને સારું કામકાજ મળી રહે, સારા પૈસા મળી રહે, જ્યાં રહેવા માટે સારી સગવડો મળી રહે કે અનુકૂળ વાતાવરણ હોય, એના હિસાબે જ્યાં અનુકૂળતા વધુ ત્યાં વસ્તી વધારે, જ્યાં અનુકૂળતા પૈસો ઓછો અને અનાજ પાણી ઓછું મળી રહે એવી જગ્યાએ વસ્તી ઓછી હોય છે.
જ્યારે પહાડી પ્રદેશો, રણ પ્રદેશો કે વન્ય વિસ્તારમાં જે તે પ્રદેશની પ્રતિકૂળતાને કારણે વસ્તી ગીતતા ઓછી હોય છે, એટલે કે વાતાવરણ મનુષ્યને અનુકૂળ હશે તો લોકો ત્યાં વધુ રહેવાનું પસંદ કરે છે, જ્યાં વાતાવરણ અનુકૂળ નથી ત્યાં ઓછી વસ્તી રહે છે. હવે ભારતની વસ્તી ગીચતા તમને અહીંયા નકશામાં આપેલી છે, તમારે એનું અભ્યાસ કરો. એના સિવાય વસ્તી ગીચતાના 5 મોટા રાજ્યો અલગ રંગપુરી દર્શાવવાના છે. એમાં જુઓ મહારાષ્ટ્ર છે, આ બાજુ તમને મહારાષ્ટ્ર આપેલું છે, આંધ્રપ્રદેશ અહીંયા છે નીચેના ભાગમાં, ઉત્તર પ્રદેશ ઉપર છે, પછી એના પછી બિહાર આપેલું છે, આ બાજુ બિહાર છે તમે જોઈ શકો છો, પછી પશ્ચિમ બંગાળ અહીંયા આપેલું છે નકશામાં. તો તમારે જોઈએ તો બાજુના નકશામાંથી જોઈને બી તમે કરી શકો છો, અને એ હિસાબે તમારે મહારાષ્ટ્ર કે જે વસ્તુ વધુ વસ્તીવાળા પ્રદેશો છે એ તમારે રંગ ભૂરીને દર્શાવવાના છે. વસ્તી ગીચતા પર અસર કરતા પરિબળો. વસ્તી ગીચતા પર પર્યાવરણના વિવિધ પરિબળોની અસર થાય છે, જેમ કે સ્થળની ઊંચાઈ, ઠંડી ગરમીનું પ્રમાણ, આબોહવા, ભૂપૃષ્ઠ, પાકો, ખનિજો, પાણી, ઊર્જા અને તેની પ્રાપ્તિ ઉપરાંત પરિવહન, સંદેશાવ્યવહાર, સુવિધા, શિક્ષણ, આરોગ્ય, ઔદ્યોગિકરણ, રોજગારીની તકો, શહેરીકરણ તેમજ અદ્યતન ટેકનોલોજીની આર્થિક વિકાસ વૃદ્ધિ પણ વસ્તી ગીચતા સાથે સંકળાયેલ છે. એટલે સમજો કે બહુ જ ઠંડી છે, -25 ડિગ્રીમાં રહેવું પડતું હોય તો એવી જગ્યાએ વધુ ઠંડીના લીધે સામાન્ય મનુષ્ય ઓછું રહેશે કે રહેશે જ નહીં એમ કહીએ તો ચાલે, કે એવા વાતાવરણમાં મનુષ્યનું જીવવું કાઠું હોય છે એટલે એ લોકો ત્યાં રહેવાનું પસંદ કરતા નથી. પણ જ્યાં સપ્રમાણ વાતાવરણ હશે, હુંફાળું વાતાવરણ હશે, બરોબર, ત્યાં વધારે વસ્તી રહેવાનું પસંદ કરે છે. એના સિવાય સારો રોજગાર, સારી સુવિધાઓ મળતી હોય એવી જગ્યાએ લોકો રહેવાનું પસંદ કરે છે. હવે આટલું જાણીને તેના કારણો વિચાર. વસ્તીના ટોપ 5 જિલ્લાઓ આપેલા છે અહીંયા તમને. એમાં પહેલું છે અમદાવાદ, એમાં પુરુષો અને મહિલાઓની કુલ સંખ્યા, સુરત, વડોદરા, રાજકોટ અને બનાસકાંઠા આ ટોપ 5 વસ્તી ગીચતા ધરાવતા વિસ્તારો છે. એની સામે વસ્તી ગીચતાના વિસ્તારમાં ટોપ 5 જિલ્લાઓ આપેલા છે તમને. એ જિલ્લાઓમાં સુરત, અમદાવાદ, આણંદ, ગાંધીનગર અને નવસારી આપેલા છે. એનું તમારે નિરીક્ષણ કરવું. હવે સૌથી વધારે વસ્તી ધરાવતા 5 રાજ્યો કયા છે? તો મેં તમને પહેલાં જ કીધું હતું કે આ નકશામાં તમારે જે કલર ભરવાનો છે એના 5 રાજ્યો અહીંયા આપેલા છે, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશ. આ 5 રાજ્યોને તમારે નકશામાં ભરવાના છે કલર દ્વારા. સૌથી ઓછી વસ્તી ધરાવતા 5 રાજ્યો તથા કેન્દ્ર શાસિત વિસ્તારો છે, જોઈએ લક્ષદ્વીપ, ટાપુઓ, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી, અંદામાન નિકોબાર ટાપુ, સિક્કિમ, આ બધા શું છે? ઓછી વસ્તી ધરાવતા રાજ્યો અને કેન્દ્ર શાસિત વિસ્તારો છે. એના પછી આવશે જન્મદર. કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં 10,000ની વસ્તી 1 વર્ષ દરમિયાન જન્મતા જીવિત બાળકોની સંખ્યાને જન્મદર કહેવામાં આવે છે. એટલે કે જે બાળકો જીવિત રહે છે, બરોબર, એ બાળકોને ત્યાંનો જન્મદર કહેવામાં આવે છે. ભારતમાં છેલ્લા ઘણા વર્ષોથી જન્મદરનું પ્રમાણ ઘટતું જાય છે, લોકો કુટુંબ નિયોજન અપનાવતા થયા છે, છતાં ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણનો અભાવ, આરોગ્ય વિષયક સેવાનો અભાવ, ગરીબી, બેકારી, પરિવાર નિયમનની સમજનો અભાવ જોવા મળે છે, એટલે જન્મદરનું પ્રમાણ ઓછું રહે છે. એટલે જ્યાં લોકોમાં શિક્ષણ ઓછું છે, સમજદારી કાં તો અમુક પ્રકારના આરોગ્યને લગતા એ લોકો પાસે કોઈ સુવિધા નથી, એવી જગ્યાએ જન્મનું દર વધુ હોય છે. અને જ્યાં શિક્ષિત વ્યક્તિઓ છે ત્યાં કુટુંબ નિયોજનની
समज ए लोकोमां होय छे, एना फायदा गैरफायदा ए लोकोने समझाय छे, एटले ए लोको कुटुंब नियोजनो प्लाननो उपयोग करे छे अने ए हिसाबे पोताना बाळकोने जन्म आपे छे। હવે એના પછી મૃત્યુદર આપશે, કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં દર 1000ની વસ્તી એક વર્ષ દરમિયાન મૃત્યુ પામનાર સંખ્યાને મૃત્યુદર કહેવામાં આવે છે। જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે, જો તેથી મૃત્યુદરને ઝીરો શૂન્ય પર ન લાવી શકાય, છતાં સંશોધનો, તબીબી સારવાર, દવાઓ, રસીકરણ, રોગ નિયંત્રણ, અદ્યતન ટેકનોલોજીથી મૃત્યુદરને નીચે લાવી શકાય છે। હવે એવું જરૂરી નથી કે તમે અમર થઈને આવ્યા છો, કોઈ અમર હોતું નથી, એને જે જન્મે છે એનું મરણ નિશ્ચિત હોય છે, એટલે તમે મૃત્યુદર 0% લાવી શકતા નથી। પણ ધીમે ધીમે અદ્યતન ટેકનોલોજી અને સારી સુવિધાઓ, સારી દવાઓ એના લીધે મૃત્યુનો દર ધીમે ધીમે ઘટતો ગયો છે અને મૃત્યુદર પર નિયંત્રણ થયું છે। હવે સ્થળાંતર, માનવ વસ્તી એક સ્થળેથી બીજા સ્થળે રહેઠાણ બદલી કરે તેને સ્થળાંતર કહેવાય છે। એક સ્થળેથી બીજી જગ્યાએ જવું એને સ્થળાંતર। પોતાની આજીવિકા અને વિકાસ માટે માણસને વિવિધ પ્રવૃત્તિ કરવી પડે છે, જેમાંથી સામાજિક અને સાંસ્કૃતિક આવશ્યકતાઓ જન્મે છે। એટલે માનવ પોતાને અનુકૂળ સ્થળની પસંદગી કરી વસવાટ કરે છે અને સમયે સમયે પરિવર્તન પણ કરતું રહે છે। એટલે જ્યાં આપણને અનુકૂળ હોય ત્યાં આપણે રહેવાનું પસંદ કરીએ છીએ, એવી જગ્યાએ જવાનું પસંદ કરતા નથી જ્યાં આપણને કંઈ મળી ના રહે, કોઈ સુવિધા ન હોય એવી જગ્યાએ આપણે જવાનું પસંદ કરતા નથી। જેમ કે શિક્ષણ, વેપાર, ઉદ્યોગો, રોજગારી, વહીવટી જેવા કારણોસર ગ્રામ્ય વસ્તી શહેર તરફ આકર્ષાય છે। હાલમાં ગુજરાતમાં 62% વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં અને 38% શહેરી વિસ્તારમાં વસવાટ કરે છે। હવે વસ્તી માળખું, વસ્તી માળખું જોઈશું। કુલ વસ્તીના વિવિધ જૂથમાં કરવામાં આવેલ વર્ગીકરણને વસ્તી માળખું કહેવાય છે, જેમાં સ્ત્રી પુરુષનું જૂથ, વય કક્ષા જૂથ, સાક્ષરતાનું પ્રમાણ જૂથ, એટલે કે સ્ત્રી અને પુરુષ છે, અમુક ટકા સ્ત્રી છે, અમુક સંખ્યામાં સ્ત્રી છે, અમુક સંખ્યામાં પુરુષ છે, પછી વય કક્ષા જૂથ એટલે કે નાના બાળકો, વયસ્ક અને વૃદ્ધોમાં એક જૂથ પાડવામાં આવે છે, સાક્ષરતાના પ્રમાણ જૂથ એટલે કે ભણેલા, ઉચ્ચ ભણેલા અને તદ્દન અભણ ભણેલા ન હોય એવા લોકોનું એક અલગ જૂથ કરવામાં આવે છે, ગ્રામ્ય અને શહેરી વસ્તી જૂથ એટલે કે ગામડામાં રહેતા લોકો અને શહેરમાં લોકો રહેતા લોકોમાં એક જૂથ પાડવામાં આવે છે, ધાર્મિક અને ભાષાકીય જૂથ એટલે અમુક ધર્મમાં માનવાવાળા અને અમુક ધર્મને નું પાલન કરવાવાળા લોકો, તેમજ ભાષાકીય જૂથ એટલે કે અમુક ભાષા બોલવાવાળા જૂથમાં વ્યવસાયિક જૂથનો સમાવેશ થાય છે, એટલે કે અમુક પ્રકારના વ્યવસાય કરવાવાળા જૂથ હોય છે। વિવિધ જૂથ મુજબ જાણકારી પ્રાપ્ત કરવા વસ્તી માળખું જાણવું જરૂરી છે। આ અલગ અલગ જૂથમાં વસ્તી માળખું બનાવવામાં આવે છે। હવે એના પછી આવશે વય જૂથ। દેશની કુલ વસ્તીમાં બાળકો, પ્રૌઢો તથા વરિષ્ઠ નાગરિકોનો સમાવેશ, જેને વય જૂથમાં વહેંચવામાં આવે છે, એમાં છે બાળકોનું જૂથ 0 થી 14 વર્ષ, પ્રૌઢોનું જૂથ 15 થી 59 વર્ષ સુધી, વરિષ્ઠ નાગરિકોનું જૂથ 59 થી ઉપરની ઉંમરવાળા વય જૂથમાં મૂકવામાં આવે છે। આ ત્રણેય જૂથમાં મુખ્ય તફાવત બાળકો અને વરિષ્ઠ નાગરિકોની વસ્તીમાં છે। કુલ વસ્તીના 3 થી 4% બાળકો હોય છે, જ્યારે વરિષ્ઠ નાગરિકો 7% જેટલા બાકીના હોય છે અને બાકીના પ્રૌઢો છે। આટલું જાણો, જાપાનમાં વરિષ્ઠ નાગરિકોનું વજૂદ પ્રમાણ ઊંચું છે, બરોબર, વરિષ્ઠ નાગરિક એટલે જે વૃદ્ધમાં આવે છે એવા લોકોનું પ્રમાણ વધુ છે। હવે વિચાર, તમે પેજ નંબર 47માં જોશો, વિચાર, ભારત વિસ્તારની રીતે દુનિયામાં 7મા ક્રમે છે, તો ભારતની વિસ્તારમાં મોટા 6 દેશ થાય, તો રશિયા, કેનેડા, ચીન, યુએસ, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા, આ 6 દેશો ભારતના વિસ્તારમાં મોટા 6 દેશ છે,
એટલે વિસ્તારની દ્રષ્ટિએ એમાં આપણા કરતાં મોટો વિસ્તાર આવેલો છે. ગુજરાતમાં કયા કયા પ્રાણીઓ અને પક્ષીઓની ગણતરી કરવામાં આવી છે? તો જે પ્રાણીઓની પ્રજાતિ લુપ્ત થતી જાય છે કાં તો એમની સંખ્યા ઓછી થતી જાય છે એવા પ્રાણીઓને આ જૂથમાં સમાવેશ કરવામાં આવે છે. જેમ કે વાઘ, સિંહ છે, ચિત્તો છે, જેની ધીમે ધીમે વસ્તી ઓછી થાય છે, કાં તો એવા પક્ષીઓ છે જે બહુ રેર જોવા મળે છે, એવા પક્ષીઓની ગણતરી કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ રાજ્યમાં શા માટે વધુ વસ્તી છે? કારણ કે ત્યાંનું ભૌગોલિક વાતાવરણ, ભૌગોલિક વિસ્તાર, ત્યાંનું વાતાવરણ, ત્યાંની લોકોની આર્થિક સ્થિતિ વધુ સારું છે, એના હિસાબે ત્યાં વસ્તી વધુ છે. સિક્કિમ રાજ્યમાં શા માટે ઓછી વસ્તી? કારણ કે ઠંડીનું પ્રમાણ ત્યાં ખૂબ જ વધારે હોવાથી અને ઉંચાણ પર આવેલું હોવાથી ત્યાં ઓછી વસ્તી જોવા મળે છે. તમારી શહેરી કે સોસાયટીમાં વધુ સભ્ય સંખ્યા અને ઓછી સભ્ય સંખ્યા ધરાવતા કુટુંબનું અવલોકન કરો. બંને પરિવારોમાં કઈ કઈ સગવડ અને અગવડ છે પડે છે તેનો, તો જ્યાં વધુ વસ્તી હશે ત્યાં દરેક વસ્તુમાં થોડો થોડો અભાવ આવતો જાય છે. આ તો કમાવાળા વધારે હશે તો વાંધો આવતો નથી, પણ કમાવાળા ઓછા હોય ત્યારે ત્યાં લોકોની આર્થિક પરિસ્થિતિમાં બહુ જ તફાવત હોય છે. જ્યારે નાના કુટુંબમાં એટલે કે ઓછી સભ્ય સંખ્યા ધરાવતા કુટુંબમાં જો કમાવાળું ઓછું બી હશે તો બી એ લોકોનું આર્થિક સ્થિતિમાં ફરક જણાઈ આવે છે. ચલો આટલેથી પાઠ પૂર્ણ કરું છું. આગળનો પાઠ આપણે આગળના વિડીયોમાં ભણીશું. જય હિન્દ, જય ભારત.